नमस्कार विद्यार्थी मित्रों, समर्पण टेक्नो स्कूल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। छेल्ला लेक्चर में प्राणी सृष्टि विषे बात करता था ने हजी थोड़ी प्राणी सृष्टिनी अंदर बात आपणे करवानी बाकी छे, एनो अभ्यास करिए थोड़ोक ऊंडाणपूर्वक। तो हवे छेल्ले आपणे छे बे प्रश्नों पण जोया था। बे प्रश्नों कया कया था? तो के छिद्रकाय अने कोष्ठांतरी प्राणीमां शुं भेद रहेलो छे, आ एक प्रश्ननी वात करी थी। अने नुपूरक प्राणीओ अने संधिपाद प्राणीओमां कया प्रकारनी भिन्नता रहेली छे, भेद रहेलो छे, ए प्रश्ननो आपणे अभ्यास कर्यो। पण एनी पछीना बे प्रश्नो छे ए थोड़ोक सिलेबस बाकी रह्यो एटले बाकी हता, तो हवे ए प्रश्नो पण साथे साथे जोई लई। तो ए आपणे अभ्यास करी गया छे, एना उपरथी जे प्रश्नो छे टॉपिकनो जे अभ्यास कर्यो छेल्ला लेक्चरमां एना उपरथी। तो एमां प्रश्न पहेलो छे, आमां प्रश्न नंबर 3 छे, पण आपणे पहेलो आ लेक्चरनी अंदर प्रश्न थशे के उभयजीवी अने सरीसृप प्राणीओ वच्चे शुं भेद रहेलो छे। तो एमां आपणे जोवुं होय तो कही शकाय के उभयजीवी प्राणीओनी अंदर अने सरीसृप प्राणीओनी अंदर आपणे बंने वच्चेना तफावत लखीए। तो एमां पहेलो उभयजीवीनी अंदरनो पहेलो तफावत लखवो होय तो एवो लखी शकीए के त्वचा पर भींगड़ा होता नथी। एटले आ उभयजीवी प्राणीनी लाक्षणिकता छे अने ई लाक्षणिकता तमारे लखवानी रहेशे के त्वचा पर भींगड़ा उभयजीवी प्राणीओने होता नथी, ज्यारे सरीसृप प्राणीओ छे एनी त्वचा छे ई भींगड़ाओथी आवृत होय छे। ओके, त्यार पछीनो बीजो तफावत एमां आપવો હોય તો ઉભયજીવીની અંદર લખી શકો છો કે પાણીમાં ઈંડાનો વિકાસ થાય છે જ્યારે સરીસૃપ પ્રાણીઓ છે તેને જમીન પર ઈંડા મૂકે છે, એટલે પાણીની અંદર કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી। આ ઉભયજીવી પ્રાણીઓની લાક્ષણિકતાની અંદર તમે ઈંડાની અંદર ઈંડાનો વિકાસ છે એ પાણીની અંદર થાય છે, જ્યારે સરીસૃપ પ્રાણીઓની લાક્ષણિકતાની અંદર લખવું હોય તો તેઓ જમીન પર ઈંડા મૂકે છે, એટલે પાણીમાં કોઈ ઈંડાનો વિકાસ થતો નથી। ત્યાર પછીનો તફાવત, ઉભયજીવી પ્રાણીઓ છે એનું હૃદય ત્રિખંડી હોય છે, જ્યારે સરીસૃપ પ્રાણીઓ છે એનું હૃદય મગરમાં ચતુષ્ખંડી જોવા મળશે, જ્યારે બીજા બધા જ પ્રાણીઓ છે એની અંદર હૃદય ત્રિખંડીય જોવા મળે છે। સરીસૃપ પ્રાણીઓની અંદર તફાવત આ રીતે કંઈક લખશો, ઉભયજીવીની અંદર હૃદય બધા જ પ્રાણીઓમાં ત્રિખંડીય હૃદય હોય છે, જ્યારે સરીસૃપ પ્રાણીમાં હૃદય ત્રિખંડીય જ હોય છે પણ મગરમાં ચતુષ્ખંડીય હૃદય હોય છે। આ લાક્ષણિકતા તમે લખી શકો છો, 3 તફાવતના મુદ્દા છે એ લખવાના રહેશે, 2 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાતો હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે એની વાત કરીએ તો પક્ષી વર્ગ અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં શું ભિન્નતા છે, શું ભેદ રહેલો છે? તો પક્ષી વર્ગ એક બાજુ તફાવતમાં લખશો, બીજી બાજુ સસ્તન વર્ગ લખશો, તો પક્ષી વર્ગની અંદર તમે સૌથી પહેલો તફાવત લખી શકો છો કે શરીર પીછાનું બાહ્ય કંકાલ ધરાવે છે પક્ષીઓની અંદર, કે શરીર ઉપર પીછા આવેલા હોય છે એટલે બાહ્ય કંકાલમાં પીછાનું બાહ્ય આવરણ આવેલું હોય છે, જ્યારે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એના શરીર પર વાળનું કંકાલ તેમજ ત્વચા છે એની અંદર પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલ ગ્રંથિઓ આવેલી હોય છે અથવા તો જોવા મળે છે આપણને। આ પહેલો તફાવત તમે લખી શકો છો। બીજો તફાવત એવો કંઈક લખી શકો, પક્ષી વર્ગની અંદર તેમાં સ્તન ગ્રંથિઓ હોતી નથી, જ્યારે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એની અંદર સ્તન ગ્રંથિની હાજરી જોવા મળે છે, અથવા તો એવું પણ તમે લખી શકો છો આ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિઓ ધરાવે છે। આ બીજો તફાવત થયો, અને ત્રીજો તફાવત એની અંદર જ તમે લખી શકો છો, પક્ષી વર્ગની અંદર સૌથી પહેલાં તમે લખી શકો છો અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતરણ થયેલું હોય છે, જ્યારે સસ્તન વર્ગની અંદર તફાવત લખશો તો અગ્ર ઉપાંગો વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવાયેલા હોય છે, એટલે કે હાથની અંદર રૂપાંતરણ પામેલા હોય છે અથવા તો બીજા કોઈ અંગો છે એની અંદર રૂપાંતરણ પામેલા હોય છે અને વિવિધ કાર્ય કરવા માટે એ રૂપાંતરિત થયેલા હોય છે। ઓકે, તો આ બે પ્રશ્નો બાકી હતા, એ બે પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો, અને હવે સીધે સીધા જ આપણે એક નાનકડો એવો પ્રાણી સૃષ્ટિનો આખો ચાર્ટ આપેલો છે જે આપણે અભ્યાસ કરી ગયા છીએ પ્રાણી સૃષ્ટિનો, એનો જ આખો એક ચાર્ટ છે, એ ચાર્ટ ઉપર સીધે સીધા જઈ અને એ ચાર્ટ માહિતી માટે છે, ફક્ત અને ફક્ત એ કોઈ ચાર્ટ પાકો કરવાની જરૂરિયાત છે નહીં, પ્રાણી સૃષ્ટિના બધા જ જે લક્ષણો છે એ લક્ષણોના આધારે જ એ ચાર્ટ બનાવેલો છે અને એ ફક્ત અને ફક્ત તમારી માહિતી માટે છે। તો હવે એ ચાર્ટની શરૂઆત કરીએ।
પ્રાણી સૃષ્ટિની અંદર સૌથી પહેલાં પ્રાણીઓ અને એના બે ભાગ પડે છે. સૌથી પહેલો જે ભાગ પડે છે એ કોષસ્તરીય આયોજન જોવા મળે છે, અને બીજો જે ભાગ પડે છે એમાં પેશીયસ્તરીય અથવા તો પેશીસ્તરીય આયોજન જોવા મળે છે. હવે સિમ્પલ હું તમને એમાં માહિતી આપું થોડી, તો કોષસ્તરીય આયોજન એટલે શું? તો કે કોષ હશે અને સામાન્ય રીતે પ્રાણીઓ છે એ બહુકોષીય પ્રાણીઓ હોય છે અને એકકોષીય પ્રાણીઓ હોય છે. જો એકકોષીય પ્રાણીઓ હશે અથવા તો જેમનું શરીર બંધારણ છે એ ઓછા કોષનું બનેલું હશે, તેમાં કોષસ્તરીય આયોજન જોવા મળશે. એની અંદર આપણને કોઈ પણ પ્રકારના એવા વિકસિત અંગો છે એની હાજરી જોવા મળતી નથી, એટલા માટે એને કીધું છે કોષસ્તરીય આયોજન જોવા મળે છે. ફક્ત ને ફક્ત કોષો જ બધા કાર્ય કરતા હોય, એમાં કોઈ પણ પ્રકારના કોષો ભેગા મળીને પેશીનું નિર્માણ કરતા નથી, એટલા માટે કોષીય સ્તરીય આયોજન ફક્ત ને ફક્ત કોષસ્તરીય આયોજન ફક્ત ને ફક્ત જોવા મળતું હોય એવા પ્રાણીઓને સમાવેશ કર્યો છે. અને એની અંદર ફક્ત ને ફક્ત છિદ્રકાય પ્રાણીઓ છે એનો સમાવેશ થાય છે. જ્યારે પેશીસ્તરીય આયોજન છે એમાં કોષ ભેગા મળીને પેશીનું નિર્માણ કરે છે, અને એ ક્યારે શક્ય બને છે? તો કે એમાં ઘણા બધા કોષ ભેગા મળતા હોય છે ત્યારે, અને બહુકોષીય પ્રાણીઓ હોય તો જે શક્ય બનતું હોય છે, તો તેની અંદર ઘણા બધા કોષ છે એ ભેગા મળતા હોય છે અને એની અંદરથી પેશીય આયોજન બને છે અથવા તો પેશીનું નિર્માણ એ પ્રાણીઓના શરીરની અંદર થતું હોય છે. તો એ પેશીય સ્તરીય આયોજન જે ધરાવતા પ્રાણીઓ છે એને કેટલા વર્ગની અંદર વર્ગીકૃત કર્યા છે? તો કે એમાં સૌથી પહેલો વર્ગ છે એ દેહકોષ્ઠી પ્રાણીઓનો છે, ત્યાર પછીનો આવે છે કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ, અને છેલ્લે આવે છે અધિસ્તર અને કોષ્ઠીય સ્તર વચ્ચે દેહગુહા હોતી નથી એવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. એટલે અદેહકોષ્ઠીય પ્રાણીઓ તરીકે આપણે પણ એને ઓળખીએ છીએ. ફક્ત ને ફક્ત આ પ્રાણીઓ છે એની અંદર કેટલીક પેશીઓનું નિર્માણ થાય છે, પણ આ પેશીઓ છે એની અંદરથી કોઈ પણ પ્રકારના અંગ છે એનું નિર્માણ થતું નથી, એટલા માટે અદેહકોષ્ઠીય પ્રાણીઓ કીધા છે. એની અંદર કોઈ પણ પ્રકારનો દેહ આપણને જોવા મળતો નથી. દેહ કહેતા શરીર, દેહનો મતલબ થશે શરીર, શરીર છે આપણને જોવા મળતું નથી, મતલબ એવો થશે કે આ પ્રાણીઓ છે એ સામાન્ય શરીર રચના ધરાવતા હોય છે. ઓકે, તો આની અંદર કોનો કોનો સમાવેશ થશે? તો કે કોષ્ઠાંતરી પ્રાણીઓ અથવા તો પૃથુકૃમી, આ બંને પ્રાણીઓનો સમાવેશ થશે. જ્યારે કૂટદેહકોષ્ઠી એટલે કે એમાં દેહકોષ્ઠ છે એની આપણને હાજરી જોવા પણ મળે છે અને જોવા ન પણ મળતી હોય એવા પ્રાણીઓની અંદર સૂત્રકૃમી પ્રાણીઓનો સમાવેશ થાય છે. જ્યારે દેહકોષ્ઠી પ્રાણીઓ છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે અંતઃગર્ભસ્તરમાંથી દેહકોષ્ઠનું નિર્માણ કોથળી રૂપે થાય છે. અંતઃગર્ભસ્તર છે એની અંદરથી દેહકોષ્ઠનું નિર્માણ કોથળી રૂપે થવું એટલે શું થશે? તો કે શરીરની અંદર જ અંતઃગર્ભસ્તર છે એની અંદરથી એક કોથળી જેવી રચનાનું નિર્માણ થાય છે. તો એની અંદર પાછા બે ભાગ પડશે કે મેરુદંડી પ્રાણીઓ અને અમેરુદંડી પ્રાણીઓ. પણ એ પહેલાં આપણે વાત કરી લઈએ કે ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્તરના કોષો વિકસતા હોય એવા કયા વર્ગના પ્રાણીઓ છે? તો એની અંદર નુપુરક સમુદાયના પ્રાણીઓ આવશે, સંધિપાદ અને મૃદુકાય પ્રાણીઓ છે એનો સમાવેશ થશે. જ્યારે અંતઃગર્ભસ્તરમાંથી દેહકોષનું નિર્માણ કોથળી સ્વરૂપે થતું હોય તો એની અંદર આવશે મેરુદંડી અને અમેરુદંડી પ્રાણી. તો અમેરુદંડી પ્રાણીઓ કોને કહેવાય? તો કે મેરુદંડની ગેરહાજરી હોય એવા પ્રાણીઓને આપણે અમેરુદંડી પ્રાણી કહીએ છીએ. અને એની અંદર કોનો સમાવેશ થાય? તો કે શૂળધ્વજી પ્રાણીઓનો સમાવેશ થાય છે. જ્યારે મેરુદંડી પ્રાણીઓ કોને કહેવાય? તો કે મેરુદંડની એમાં હાજરી જોવા મળતી હોય એવા પ્રાણીઓને આપણે મેરુદંડી પ્રાણી કહીએ છીએ. અને મેરુદંડધારી અથવા તો આપણે એની અંદર મેરુદંડી પ્રાણીઓનો સમાવેશ કરી શકીએ છીએ, મેરુદંડી વર્ગનો સમાવેશ કરી શકીએ છીએ. હવે મેરુદંડની હાજરી જોવા મળતી હોય એની અંદર પણ બે ભાગ પડે છે. તો પહેલો ભાગ પડે છે માત્ર ડિંભાવસ્થા સુધી મેરુદંડ હાજર હોય, પરંતુ તે ઘણા પ્રાથમિક હોય છે. એટલે ડિંભાવસ્થા એટલે શું? તો કે જન્મતાની સાથે જ અમુક સમયગાળો છે
એ ડિંભાવસ્થાનો સમયગાળો કહેવાય છે. તો ત્યાં સુધી જ એની એના શરીરની અંદર છે એ આપણને મેરુદંડ છે એની હાજરી જોવા મળતી હોય તો એને આપણે પ્રમેરુદંડી પણ કહીએ છીએ. જો પુખ્ત અવસ્થાની અંદર મેરુદંડ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશમાં રૂપાંતરણ થાય તો એને આપણે પૃષ્ઠવંશી પ્રાણી તરીકે પણ ઓળખીએ છીએ. એનો મતલબ શું થશે? તો કે એ જન્મતાની સાથે જેની અંદર મેરુદંડ તો છે પણ જન્મતાની સાથે ત્યાર પછી ધીમે ધીમે વિકાસ થશે એટલે પુખ્ત અવસ્થાની અંદર પ્રવેશ થશે પ્રાણીઓનો અને એ પુખ્ત અવસ્થાની અંદર મેરુદંડ છે એની અંદરથી કરોડસ્તંભની અંદર રૂપાંતરણ થાય અથવા તો એ પૃષ્ઠવંશની અંદર પણ રૂપાંતરણ થાય તો એને આપણે પૃષ્ઠવંશી તરીકે ઓળખીએ છીએ. તો પૃષ્ઠવંશી તરીકે આપણે જે પ્રાણીઓને ઓળખીએ છીએ એને આપણે પાછા અલગ અલગ વર્ગની અંદર વર્ગીકૃત કરવા હોય અથવા તો મૂકવા હોય તો મૂકી શકીએ છીએ. એમાં કુલ ટોટલ 5 અલગ અલગ વર્ગ છે એને પાછા એની અંદર મૂકી શકીએ છીએ. તો એ ફરી પાછા રિપીટ પણ થતા હોય છે કેટલાક. તો એમાં સૌથી પહેલાંની વાત કરીએ તો બાહ્ય કંકાલ ભીંગડાનું બનેલું હોય છે, અંત કંકાલ અસ્થિ કે કાસ્તીનું બનેલું હોય છે. બાહ્ય કંકાલ ભીંગડાનું બનેલું એટલે શું? તો કે ત્વચા ઉપર ઘણા બધા ભીંગડાનું આવરણ આવેલું હોય છે અથવા તો ભીંગડા આવેલા હોય છે. અંત કંકાલ છે એ અસ્થિ કે કાસ્તીનું બનેલું હોય એનો મતલબ શું થશે? તો કે શરીરની અંદરના ભાગે જે અસ્થિઓ અથવા તો કાસ્તીઓ આવેલા, અસ્થિ છે એ હંમેશા મજબૂત હોય છે જ્યારે કાસ્તી છે એ નરમ હોય છે, જેથી કરીને એને તમે હલનચલન કરાવી શકો છો અથવા તો તમે વાળી પણ શકો છો. તો એનો મતલબ એવો થશે કે અસ્થિઓનું જો અંત કંકાલ હોય તો એ વળી શકતું નથી, કારણ કે અસ્થિઓ છે એ બરડ હોય છે જ્યારે કાસ્તીઓ છે એ નરમ હોય છે. શ્વાસોશ્વાસ ઝાલરો દ્વારા થાય છે. તો ફક્ત ને ફક્ત શ્વાસોશ્વાસ છે એ ઝાલરો દ્વારા થતું હોય તો એની અંદર માછલી છે એનો સમાવેશ થશે. ઓકે, એનું ઉદાહરણ જ આપણે લખી દીધું છે અથવા તો એમાં મત્સ્ય વર્ગ મૂકવો હોય તો એ મૂકી શકીએ છીએ કે ફક્ત ને ફક્ત ઝાલરો દ્વારા શ્વસનની ક્રિયા થતી હોય તો એ મત્સ્ય વર્ગ છે. ત્યાર પછી ડિંભાવસ્થાને ઝાલરો પુખ્ત અવસ્થાએ ફેફસા દ્વારા શ્વસન થતું હોય છે અથવા તો શ્લેષ્મી ત્વચા દ્વારા એ શ્વસનની ક્રિયા કરતા હોય તો એવા પ્રાણીઓ છે એ ઉભયજીવી પ્રાણીઓ છે. ઉભયજીવી પ્રાણીઓ કોને કહેવા? તો કે ઘણી વખત આ પ્રાણીઓ છે એ અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થતાની સાથે જ એ પોતે જમીન ઉપર વસવાટ કરે છે અથવા તો અનુકૂળ વાતાવરણ જો એને પ્રાપ્ત નહીં થાય તો એ પોતે પાણીની અંદર વસવાટ કરે છે. તો એવા પ્રાણીઓને આપણે ઉભયજીવી પ્રાણીઓ કીધા. એનો મતલબ એવો થશે કે જમીન અને પાણી એ બંને ઉપર વસવાટ કરી શકે. તો જો જમીન ઉપર વસવાટ કરતા હોય તો એ ફેફસા દ્વારા એ પોતે શ્વસનની ક્રિયા કરે છે અથવા તો ત્વચા દ્વારા એ શ્વસનની ક્રિયા કરે છે. અને જો એ પાણીની અંદર વસવાટ કરતા હોય તો એ ઝાલરો દ્વારા શ્વસનની ક્રિયા કરતા હોય છે. પણ આની અંદર એવું લખ્યું છે ડિંભાવસ્થાએ. ડિંભાવસ્થાનો મતલબ એવો થશે કે જન્મતાની સાથે જ અમુક કેટલાક એવા પ્રાણીઓ છે કે એ અવસ્થા પ્રાપ્ત કરે એને ડિંભાવસ્થા આપણે કહીએ છીએ. અને એ ડિંભાવસ્થાની અંદર ઝાલરો દ્વારા અથવા તો પુખ્ત અવસ્થાની અંદર ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. ત્યાર પછી આવશે બાહ્ય કંકાલ ભીંગડાયુક્ત પાણીની બહાર ઈંડા મૂકતા હોય એવા પ્રાણીઓ છે. તો એની અંદર સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ કે બાહ્ય કંકાલ છે એ ભીંગડાયુક્ત હોય છે એટલે કે બહારની ત્વચા છે એના ઉપર ભીંગડા આવેલા હોય છે અને પાણીની બહાર ઈંડા મૂકતા હોય તેવા સરીસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવશે બાહ્ય કંકાલ છે એ પીછાનું બનેલું હોય છે અને પાણીની બહાર ઈંડા મૂકે છે. ઉડવાની ક્ષમતા ધરાવતા હોય છે એને આપણે વિહંગ વર્ગની અંદર મૂકીએ છીએ. એનો મતલબ એમ થશે કે બધા જ પક્ષીઓ છે એનો સમાવેશ એની અંદર થશે. અને છેલ્લે આવશે બાહ્ય કંકાલવાળું બાહ્ય કણો મુખ્યત્વે બચ્ચાને જન્મ આપે છે તો એની અંદર પણ સસ્તનોનો સમાવેશ થશે. એટલે કે બાહ્ય કંકાલ છે એની અંદર જોવા મળે છે, બાહ્ય કણ એટલે કે કાનની રચના પણ એની અંદર જોવા મળે છે અને બચ્ચાને જન્મ આપતા હોય છે. સસ્તનની અંદર સ્તન ગ્રંથિની હાજરી પણ હોય છે. બચ્ચાને જે પ્રાણીઓ જન્મ આપતા હોય છે એની અંદર સ્તન ગ્રંથિની હાજરી જોવા મળે છે તો એવા પ્રાણીઓને આપણે સસ્તન પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો આ ચાર્ટ અને આ ચેપ્ટર છે એટલે સુધી આપણે
राखी है। त्यार पछीना लेक्चर नी अंदर हवे नवा चैप्टर नी शुरुआत करशू अने आ फक्त ने फक्त चार्ट छे ई तमारी माहिती माटे छे। कोई चार्ट छे ई पाको करवानो नथी अने चार्ट पूछातो पण नथी। ओके, तो आमां जेटला पण वर्गनी वात करी छे ए बधा ज वर्ग पूछाता होय छे एनी लाक्षणिकता प्राणीओनी अने ई लाक्षणिकतानो आपणे पूरो अभ्यास करी अने ए पाका करवाना थशे। ओके।